सूरत अने तापी जिल्ला में लाइसेंस वगर बायोडीजल वेचाण करी रहेला पेट्रोल पंप सामे कार्यवाही की मांग सूरत अने तापी जिल्ला पेट्रोल पंप डीलर्स एसोसिएशन द्वारा करवामां आवी छे। आ माटे एसोसिएशन द्वारा सूरत अने तापी जिल्ला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। केन्द्र सरकार द्वारा मात्र ब्लेंडिंग माटे फ्यूअल ऑइल मिश्रित बायोडीजल वेचवानी परवानगी आपवामां आवी छे अने ते माटे एवी शरत राखवामां आवी छे कि पेट्रोल डीजल पंपनी जेम बायोडीजल पंप खोलवा माटे पण लाइसेंस अने मंजूरी लेवी जरूरी छे, परंतु केटलाक लोको द्वारा सूरत अने तापी जिल्लामां लाइसेंस अने परवानगी वगर ज बिलाड़ीनी टोपनी जेम नीति नियमोने नेवे मूकीने मन फावे त्यां साकड़ी जग्याओमां बायोडीजल पंप खोलवामां आव्या छे અને તેમના દ્વારા બ્લેન્ડિંગની જગ્યાએ આખો ટાંકી બાયોડીઝલથી ભરવામાં આવી રહી છે। લાયસન્સ વગર કોરું બાયોડીઝલ વેચવાને કારણે સરકારને વર્ષમાં 7,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ બાયોડીઝલ અને ડીઝલના રેટમાં પણ મોટું અંતર હોય પેટ્રોલ ડીઝલ પંપના ડીલરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે પેટ્રોલ પંપ એસોસિએશન આવા ભૂતિયા બાયોડીઝલ પંપ ખોલનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહી છે। सामान्य रीते बायोडीजलमां खरेखर गुणवत्ता साचवाने बदले तेना नामे हाल हाईवे उपर होटलनी जग्याए तेनो उपयोग करी धारको भूतिया बायोडीजल पंप हाटडियो खुली गई छे। बीजी बाजु ट्रांसपोर्टने जीएसटीमां सेफ ऑफ मळवाथी तेओ वाहनोमां बायोडीजल पुरावा पर वधु भार मूकी रह्या छे। त्यारे लायसन्स वगर बायोडीजल वेची रहेला पंपो सामे कार्यवाही करवानी मांग सूरत अने तापी जिल्लामां पेट्रोल पंप डीजल एसोसिएशन द्वारा करवामां आवी हती। पेट्रोल पंप डीजल्स एसोसिएशनना प्रमुख सुरेश देसाईनी आगेवानीमां सूरत अने तापी जिल्लाना कलेक्टरने आवेदन पत्र सुप्रत करवामां आव्युं हतुं। जो कि आवेदन बाद पण जिल्ला पुरवठा विभाग न्यायिक कामगीरी करशे के पछी आवा भूतिया बायोडीजल पंप धारको पासे टेबल नीचे व्यवहार करी छूटो दर आपशे ए जोवुं रह्युं। सुरेशभाई आर नायक, હું તાપી સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। હવે શું મુદ્દો છે બાયોડીઝલનો? બાયોડીઝલ જે અત્યારે ટોટલી ઇલીગલ છે, એ પ્રોડક્ટ એકચ્યુઅલી જે બાયોડીઝલ ઓરિજિનલ આવવું જોઈએ તે કોઈ પણ એટલું પ્રોડક્શન જ નથી, એટલે આ જે બધા વેચે છે ટોટલી ઇલીગલ છે અને એમાં સરકારને વેટ અને જી એન બંનેનું નુકસાન છે। એ જીએસટી એને મળે, જીએસટીમાં આવે છે, પણ જીએસટીમાં એને ગવર્મેન્ટને જે ફાયદો થવો જોઈએ તે થતો નથી, એને એક્સાઇઝ ને બંનેમાં નુકસાન થાય છે। આના ઉપર તમે કઈ રીતના પછી આગળ પગલાં લીધા છે? એના આગલા અમે તો લઈ શકીએ, અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ આ રીતે છે, કલેક્ટર અત્યાર સુધી એવું કહેતા હતા કે ભાઈ અમે એ કરીએ છીએ, પણ હવે એ લોકો દરેક આખા ગુજરાતમાં ઉભાડો થયો છે એટલે હવે દરેક કલેક્ટર જાય ગયા છે અને એ લોકો એની પાસે બધી ડિટેલ મંગાવવાનું ચાલુ કરે છે એવું કહેવામાં આવ્યું છે। આજે અમને બી એવું જ કહ્યું છે કે અમે દરેક જે જે બાયોડીઝલ છે તેની પાસે અમે એને જે જે એ જોઈએ તે મંગાવીએ છીએ કે ભાઈ તમે આ બધી પરમિશન લીધી છે, નહીં લીધી હોય તો તમારું ઇલીગલ છે અને તમારે બંધ કરવું, એને બંધ કરી દેવું પડે। અને તાપી જિલ્લાની જો વાત કરીએ તો કેટલા પ્રમાણમાં બાયોડીઝલના પંપો આવ્યા છે? હવે એ તો એક્ઝેક્ટ તો મને આઈડિયા નથી, પણ મને એટલું યાદ છે કડોદરાથી કિમની વચ્ચે 42 બાયોડીઝલ બંને સાઈડ થઈને 40-42 પંપ છે એવા, એ આમ જોવા જઈએ તો 150 જેટલા બાયોડીઝલના પંપો હશે, એનાથી વધારે હશે પણ ઓછા નહીં, ને એની ઇફેક્ટ સીધી આમ દરેક પંપવાળાને થાય છે, કેમ કે આજે ડીઝલ કરતાં 25 રૂપિયા સસ્તું બાયોડીઝલ હોય તો કોઈ બી ટ્રકવાળો બાયોડીઝલ નંખાવાનો વિચાર કરશે, એમાં એને નુકસાન છે, પણ હવે એ લોકોનું કેલ્ક્યુલેશન એવું છે કે ભાઈ નુકસાન સામા પંપ બગડે છે, તો કે અમે તમારી પાસે ડીઝલ લઈએ ને એની પાસે લઈએ તો અમે મહિનામાં 2,000 કે 3,000 લીટર ડીઝલ વાપરતા હોઈએ, તો 25-40-75 અમને તો એ જે બાયોડીઝલમાં એટલું સસ્તું મળે છે તેનાથી તો પંપ રિપેરિંગમાં એટલો ખર્ચો નથી આવતો એમ। સરકારી જે નિયમો છે, ધારા ધોરણ છે, એમાં બાયોડીઝલને કયા કયા એ નથી લાગતા નિયમો એમ પંપ ચાલુ કરવા માટે? બધા જ લાગે છે, કોઈ નથી લાગતું એવું કંઈ છે જ નહીં એટલી જે અમારી જાણકારી છે ત્યાં સુધી, કેમ કે ફ્યુઅલ છે એટલે ફ્યુઅલ માટે દરેક એક્સપ્લોઝિવથી માંડીને દરેક નિયમો જે અમારે લાગતા હોય તે એ લોકોને લાગે જ છે, કોઈ એવું છે નહીં કે નહીં લાગે એમ। આગળ તમારા એસોસિએશનની કઈ રીતની રજૂઆત રહેશે અને કઈ રીતના આગળ હવે તમે પગલાં ભરશો? અમે અમારા એસોસિએશનમાં અમારે કલેક્ટરને રજૂઆત કરી છે, અમારા ત્યાં સીએમ સાથે વાતચીત થઈ ગઈ છે, હવે એ લોકો એક્શન લેશે ત્યાર પછી અમારું ગુજરાત જે મંડળે છે એ જે ડિસિઝન લેશે કે ભાઈ આપણે સ્ટ્રાઇક પર જવું છે કે કંઈ બી, પણ એવું વિચારે છે કે સ્ટ્રાઇક પર જવા અત્યારે પોઝિશન નથી, કેમ કે દરેક પાસે ધંધા નથી અને એ કરવા જઈએ તો ઓર નુકસાન, બીજું સામે પ્રાઇવેટ કંપનીઓ બી બધી આવી ગઈ છે
એટલે પહેલાં શું હતું, ચાર જ કંપની હતી તો વાંધો નહોતો, હવે અત્યારે તો એસઆર ને રિલાયન્સ ને આને બધી કંપનીઓ આવી ગઈ એટલે એની સામે હડતાલવાળું બી પગલું યોગ્ય નથી. એમ એટલે આ તો રજૂઆત કરીને જ કે આનાથી શું છે એને બી નુકસાન છે. તમે અત્યારે હીરો ફોરની ગાડીને રિજેક્ટ કરો છો, હીરો ફોર ગાડી તમે એમ કહો છો કે હીરો ફોર ગાડી નહીં ચાલે, તો આ તો તમને હીરો અને અત્યારે હીરો સિક્સનું ડીઝલ જે આવે છે તો આ તો તમારે હીરો ફોરનું હીરો ટુ બી નથી. ગુજરાતના લગભગ બધા કલેક્ટરોને આવેદન અપાઈ ગયું છે, દરેકે અમારા દરેક જિલ્લાના પ્રમુખ પ્રમુખે જે તે કલેક્ટર મેક્સિમમ બધાને અપાઈ ગયો છે. આજે તમે સુરત કલેક્ટરને પણ આપીને આવ્યા છો? હા, આજે સુરત કલેક્ટરને આજે આપીને આવ્યા.